રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની આશંકા. દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. ત્રણને ગંભીર હાલતમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડની આશંકાને લઈને ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે ધામા. રખિયાલ પોલીસે દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યું છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ પણ તપાસ હાથ ધરી. લિહોડા ગામે 108ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગાંધીનગર પોલીસ વડાનો સ્પષ્ટ દાવો, ગઈકાલની આ ઘટના છે, જેમાં ઘટના બાદ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. મિથેનોલની કોઈ જ હાજરી નથી. મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા અને આ લઠ્ઠાકાંડ નથી, પરંતુ લાંબા સમયથી દારૂ પીવાના કારણે તેમના મોત થયા છે. તો લઠ્ઠાકાંડની આશંકા ફરી સેવામાં આવી રહ્યું છે, પરંતુ એસપીનું નિવેદન પણ સામે આવ્યું. સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે. જયંતિ, એક તરફ લઠ્ઠાકાંડની આશંકા સેવામાં આવી રહી છે, કારણ કે બેના મોત છે, ત્રણની હાલત ગંભીર છે, પરંતુ બીજી તરફ એસપીનું આવું નિવેદન કે મિથેનોલની કોઈ જ હાજરી ન હતી. શું વધુ વિગતો સામે આવી રહી છે આ ઘટના અંગે? ચોક્કસથી ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગરને અડીને આવેલા જે ગામ છે લિહોડા, તેની અંદર ગઈકાલે રાત્રે બે લોકોના દારૂ પીવાથી મોત થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. દહેગામ તાલુકાનું આ લિહોડા ગામ છે અને ત્યાં આગળ ગઈકાલે રાત્રે બે લોકોના મોત થયા છે. ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેમજ પોલીસ અત્યારે સ્ટેન્ડબાય છે. સાથે જ 108ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બે જેટલી 108 છે પોલીસનો કાફલો ઘટનાસ્થળે છે. ગઈકાલે જ્યારે ઘટના બની હતી ત્યારથી જ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતા. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે કે આ લઠ્ઠાકાંડ નથી, તેને લઈને સૌથી મોટા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે એક જ સાથે વધુ માત્રામાં દારૂ પીવાથી બે લોકોના મોત કઈ રીતે થઈ શકે, લોકોની ગંભીર હાલત કઈ રીતે થઈ શકે. કારણ કે દારૂ પીવાથી મોત થતા હોય તેવું અને એક સાથે બે લોકોના મોત થતા હોય તેવું ભાગ્ય જ જોવા મળતું હોય, એટલે અત્યારે તો શંકાઓ એ ઉદ્ભવી રહી છે કે ખરેખર આ લઠ્ઠાકાંડ છે કે શું. આપણા સ્થાનિક સંવાદદાતા સાથે વાત કરીશું. શું આખી ઘટના બની હતી કાલે? ગઈકાલે રાત્રિનો બનાવ છે. અહીંયા બે લોકોને પરિસ્થિતિ ગંભીર થતાં એમને હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા, ત્યારબાદ બંનેને ડેથ જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ વધુ પડતા ગામની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. પોલીસવાળા આઈજી સાથે અહીંયા પોલીસનો કાફલો ઉતરી પડ્યો. ત્યારબાદ ત્રણથી વધુ લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બે લોકોના ડેથ થયા છે અને બીજા હજી 7 થી 5 થી વધુ લોકો સારવાર માટે અહીંયાથી 108 દ્વારા લઈ જવામાં આવ્યા છે. ચોક્કસથી ગામ લોકો પણ અહીંયા છે, ગામ લોકો સાથે પણ વાત કરીશું. કારણ કે જે રીતે બે લોકોના મોત થયા છે તેને લઈને ગામમાં એક પ્રકારનો શોકનો માહોલ છે તે નજરે પડી રહ્યો છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે આ લઠ્ઠાકાંડ નથી, પરંતુ ક્યાંક શંકા કુશંકાઓ પણ થઈ રહી છે. અને મહત્વનું છે કે હજુ પણ દિવસે જતા રિપોર્ટ છે તે સ્પષ્ટ થશે. ગ્રામજનો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું, તેઓ શું કહી રહ્યા છે, એના સ્થાનિકો છો તેમની સાથે વાત કરીશું. કાકા, ગામમાં દારૂ ખુલ્લેમ મળે છે કે શું? ના, એવું નથી. તો પછી આ લોકોએ ક્યાંથી પીધો હશે? ખાનગી કોઈ ગાળતો હોય જો હોય કદાચ. શું લાગે, લઠ્ઠાકાંડ જેવું લાગે છે? એ ખ્યાલ નહીં હમણાં. કાકા શું કહેશો, ગામમાં દારૂ ખુલ્લેમ મળી રહે પીવું? ના કાકા, મળી ના રહે, પણ અહીંયા અડ્ડા બડ્ડા ચાલતા હોય તો પી આવે છે. પોલીસ અડ્ડા બંધ નથી કરાવતી? પોલીસ કરાવે, આવે ના આવે એવું પોલીસ શું કરે. શું કહેશો ભાઈ, ગામમાં દારૂ જોઈએ એટલો મળી રહે છે? હા, જોઈએ એટલો મળી રહે છે અને ખુલ્લેઆમ વેચાય છે. શું લાગે છે, લઠ્ઠાકાંડ? લઠ્ઠાકાંડ લાગે છે અને અહીંયા કોઈ પોલીસની પેલી કોઈ સદ નહીં. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં જોઈએ એટલા પ્રમાણમાં દારૂ મળી રહે છે. મહત્વનું છે કે તબેલાથી અંદરથી ઢોર છૂટ્યા પછી તાળા વાંખવા જેવી પરિસ્થિતિ અત્યારે ગુજરાત સરકાર કરી રહી છે. એક તરફ ગ્રામ લોકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ ગામમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ એ દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે, ત્રણ જણ ગંભીર હાલતમાં છે. હવે સરકાર દ્વારા તપાસ ના કહી શકાય કે નાટકો થઈ રહ્યા છે, પરંતુ ખુલ્લેઆમ દારૂ જ્યારે વેચાતો હોય છે ત્યારે પોલીસ અધિકારીઓ કઈ ઊંઘમાં હોય છે તે સૌથી મોટો સવાલ છે તે પોલીસ ઉપર ઊભો થઈ રહ્યો છે. મહત્વનું છે કે અત્યારે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આના અગાઉ પણ ખેડાની અંદર પણ કહી શકાય કે હરબી પીને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના અગાઉ પણ અનેક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આજે હજુ સુધી આને લઠ્ઠાકાંડ નામ નથી આપવામાં આવ્યું, પરંતુ શંકા કુશંકા છે તે કરી શકાય એમ છે. બિલકુલ, લઠ્ઠાકાંડ નામ નથી આપવામાં આવ્યું, પરંતુ સેમ્પલ મોકલવામાં આવ્યા અને એસપીનું એવું નિવેદન કે મિથેનોલની કોઈ હાજરી હતી નહીં,
પરંતુ જેનથી ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે ત્યાં ગામના લોકો દારૂના રવાડે ચડી રહ્યા છે. આ અંગે પોલીસ આખરે શું કહી રહી છે અને એસપીનું નિવેદન સામે આવ્યું છે એ અંગે લોકોનું શું કહેવું છે? કારણ કે મિથેનોલની હાજરી તો હતી નહીં, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવ્યો છે ખરી અત્યાર સુધી? મૃત્યુ પાછળનું કોઈ કારણ બહાર આવ્યું છે? ડોક્ટર શું શું કહેવું છે? ચોક્કસથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી મીડિયા સામે નથી આવ્યું, પરંતુ એસપીએ જે રીતે નિવેદન આપ્યું છે કે મિથેનોલને હાજરી નથી, પરંતુ વધુ પ્રમાણમાં દારૂ પીવાથી આ લોકોના મોત થયા હોઈ શકે. પરંતુ આ વાત પર ક્યાંક ને ક્યાંક શંકા ઉપજે છે, કારણ કે વધુ માત્રામાં દારૂ તો અનેક વખત લોકો પીતા હોય છે અને વધુ માત્રામાં દારૂ પીવાયો હોય તો પણ એક વ્યક્તિનું મોત થાય, પરંતુ અહીંયા તો બે વ્યક્તિના એક સાથે મોત થયા છે, તેની સાથે જ ત્રણ વ્યક્તિની ગંભીર હાલત છે અને માત્ર ત્રણ વ્યક્તિ પોલીસ દ્વારા કહેવામાં આવે છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક જાણે છે કે આના કરતાં પણ વધુ વ્યક્તિઓના મોત થઈ શકે છે, આના કરતાં વધુ વ્યક્તિઓની હાલત ગંભીર થઈ શકે છે. તે માટે 108ની બે બે જેટલી એમ્બ્યુલન્સ અહીંયા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, એટલે કે હાલત તો ગંભીર છે. ભલે પોલીસ આખી વાતને ક્યાંક ને ક્યાંક છુપાવતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક એટલું કહી શકાય કે અહીંયા ગાંધીનગરને અડીને આવેલું ગામ છે, એટલે પોલીસ આખી વાતને લઠ્ઠાકાંડનું નામ ના આપવા માંગતી હોય તે પણ માની શકાય. પરંતુ જે રીતે બે લોકોના મોત થયા છે, ત્રણ લોકોની હાલત ગંભીર છે અને હજુ પણ વધુ લોકોની હાલત ગંભીર થવાની પૂરી શક્યતાઓ છે, માટે 108નો કાફલો અહીંયા સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે રિપોર્ટ હજુ સુધી મીડિયા સામે નથી આવ્યું, પરંતુ જે રીતે એસપીનું નિવેદન આવ્યું છે તેને નિવેદન પરથી કેટલીક શંકાઓ છે તે ઉપજી રહી છે. બિલકુલ જયંતિ, ગામ લોકોનું શું કહેવું છે? કારણ કે જો ત્રણથી વધુ લોકો ગંભીર રીતે જે છે ગંભીર પરિસ્થિતિમાં છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જો એવી આશંકા છે તો ગામ લોકોને તો ખ્યાલ હશે જ ને કે આખરે ગામના કેટલા લોકો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે? ગામ લોકો સાથે આપણે વાત કરીશું. ગામ લોકોનું કે ત્રણ બતાવવામાં આવે છે, પણ ત્રણ કરતાં પણ વધુ લોકો છે તે હોસ્પિટલમાં દાખલ છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું. કાકા, શું બની હતી ઘટના આખી વાત અને જેમને મોત થયું છે એ તમારે શું થાય છે? એ આપણા ગામના નાગરિક છે, હું એ ગામના નાગરિક જ છું. એ ભાઈએ અમે જાણકાર થઈ કે આ બેન મહિના મૂળ ડંફિયા હોટા હોય વડ નીચે પડેલો જોયો પરિસ્થિતિમાં, એટલે એના વાલી આવીને ઘેર લઈ ગયા અને પછી એનો સારવારમાં કે ભાઈ એ તો પછી તરત મોત થઈ ગયું ભાઈનું તો, અને બીજા ભાઈને તો એડમિટ કર્યો. પછી એવી ખબર પડી કે આ બધા ભેગા દારૂ પી દેશો, એટલે એ ભાઈને સીધા જ 108 બોલાવી કે પ્રાઇવેટમાં પણ એને સિવિલમાં દાખલ કર્યો છે. શું લાગે છે, પોલીસ એવું કહે છે કે વધારે દારૂ પીવાથી મર્યો હોય, કે ખરેખર લઠ્ઠાકાંડ હોઈ શકે, મિલાવટ હોઈ શકે કે વધુ દારૂથી? એવું કહી ના શકાય સાહેબ, પણ મને દારૂ પીવાથી તો આ બન્યું છે એ વાત ચોક્કસ છે. ગામમાં ખુલ્લેઆમ દારૂ મળી રહે? ના, ખુલ્લેઆમ તો નહીં મળતો, પણ બાર વિસ્તારમાં મળે છે. ગામમાં નહીં પણ બાર વિસ્તાર. કાકા, કેટલા લોકો હોસ્પિટલમાં એડમિટ હશે કંઈ ખબર ખરા તમને? એ બે ભાઈ છે. હા, રાતને જે આવ્યા ને બધી જાણ. કેટલા જણ એડમિટ, કેટલા જણ લાગે છે તમને? 10 જણ. ક્યાં આગળ એડમિટ છે ખબર? સિવિલમાં. સિવિલ ગાંધીનગર. ગાંધીનગર સિવિલ. પોલીસ તો એવું કહે છે કે ત્રણ જ જણ એડમિટ છે. એટલે ત્રણ એડમિટ હતા, પછી બીજા જે પકડ્યા પોલીસ પછીથી એ ભાઈ એડમિટ કર્યા છે એમને. ઓકે, ચોક્કસથી 10 જેટલા લોકો છે તે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. ગામની અંદર દારૂ ખુલ્લા મળી રહ્યો છે તેવું ગામના લોકોનું કહેવું છે અને દારૂ પીવાથી જ મોત થયું છે તે પણ ગામ લોકો કહી રહ્યા છે. કાકા, જે માણસનું અવસાન થયું છે એ રોજ દારૂ પીતા હતા? હા, રોજ પીતા. તો શું લાગે છે, લઠ્ઠાકાંડ લાગે છે કે પછી દારૂ પીવાથી? દારૂમાં જ મિલામાં આવી ગયો. તો આ કાલે પીધો એટલો જ રોજ પીતા હતા કે પછી ઓછો? આ તો રોજનો જે પૈસા એટલો પીવું, બરોબર, કોઈ દિવસ વધારે પીજો. એ પોલીસનું એવું કેવું છે કે દારૂ વધારે પીવાથી મોત થયું છે, લઠ્ઠાકાંડ નથી? ના ના, એવું નહીં, દારૂમાં જ થયેલું છે, ના કે આવું એકદમ બને નહીં. ચોક્કસથી ગામની અંદર ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, ગામજનો છે તે અહીંયા નજરે પડી રહ્યા છે, ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પોલીસ ભલે આખા રિપોર્ટને છુપાવતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનો કહી રહ્યા છે કે આ લઠ્ઠાકાંડ જ હોઈ શકે, કારણ કે વધુ માત્રામાં દારૂ પીવાથી લોકોના મોત થતા હોય એવું ભાગ્યે જ સાંભળવામાં આવતું હોય છે, ને થતા હોય તો પણ કદાચ એક જણનું થઈ શકે, પરંતુ આમાં બે મોત છે ને 10 જેટલા લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બિલકુલ જયંતિ, બીજી વાત એ છે કે અહીંયા ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ, દેશી દારૂ વેચાઈ રહ્યું છે અને આ કંઈ ગુજરાતમાં લઠ્ઠાકાંડની પહેલી ઘટના નથી, અનેકો વખત લઠ્ઠાકાંડ થઈ ચૂક્યા છે. હજી ગયા માસની જ વાત કરીએ, ખેડામાં 4 લોકોના મોત થયા હતા, એ તો સિરપના કારણે થયા હતા. એ પહેલાં અમદાવાદ હોય કે અનેક જગ્યાએ બોટાદ હોય, જ્યાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બની ચૂકી છે,
દારૂના બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે, ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહ્યા છે, ગામ લોકોનું શું કહેવું છે? એના કારણે ખુલ્લેઆમ અડ્ડાઓના કારણે ગામના કેટલા યુવાનો એવા છે કે જે પોતાની જિંદગી બરબાદ કરી ચૂક્યા છે, દારૂના રવાડે કરી ચૂક્યા છે, અને જ્યારે કોઈએ એમણે પોલીસને ક્યારેક રજૂઆત કરી છે ખરી, શું એ બુટલેગરો સામે કે એ દેશી દારૂના અડ્ડા સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી છે ભૂતકાળમાં કે પછી અત્યારે? ચોક્કસથી એ પણ આપણે ગ્રામજનો સાથે વાત કરીશું, કારણ કે ગામમાં દારૂ વેચાતો હોય તો પોલીસને ખ્યાલ જ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની રહેમ નજર હેઠળ આ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે. આપણે અન્ય ગામના લોકો સાથે પણ વાત કરીશું, ગામની અંદર દારૂ કઈ જગ્યાએ વેચાઈ રહ્યું છે, કઈ જગ્યાએ અડ્ડા આવેલા છે, શું છે આખી ઘટના, તેને લઈને પણ ગ્રામજનો સાથે વાત કરીશું. પરંતુ મહત્વનું છે કે અત્યારે જે ગામના લોકો અહીંયા નજરે પડી રહ્યા છે તેમાં એક પ્રકારની શોકની લાગણી છે, કારણ કે અગાઉ પણ વારંવાર રજૂઆત છે તે ગામજનો દ્વારા પોલીસને કરવામાં આવી હતી કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસે આંખ આડા કાન કર્યા છે અને તેને લઈને જ આ ઘટનાઓ બની છે. અને અગાઉ પણ અનેક વખત રજૂઆત છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. આપણે ગ્રામની જે મુખ્ય ડેરી છે દૂધની, એમની ત્યાં કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. કાકા, ગઈકાલે ગામમાંથી બે લોકોના મોત થયા છે, ગામમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે? ખુલ્લેઆમ તો પોલીસને રજૂઆત બજૂઆત કરી, ક્યારે પોલીસે કંઈ કર્યું નહીં? ખબર નહીં મને. આના અગાઉ કોઈના મોત થયેલા આ રીતે? ના, પહેલવાર કથ્યા કાલ. શું લાગે છે, શું બન્યું હશે એવું ખબર? ગ્રામજનો ક્યાંક ને ક્યાંક પોલીસ, આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું. ગામની મુખ્ય ડેરી છે ત્યાં પણ કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરી. ભાઈબંધ લોકો છે તે ક્યાંક ને ક્યાંક મીડિયાથી ભાગી રહ્યા છે, છુપાવી રહ્યા છે. દાદા, કાલે બે લોકોના મોત થયા છે, શું કહેશો? ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય? ના, ગામમાં તો દારૂનું વેચન છે જ નહીં. ના, દારૂ તો ગામમાં વેચાતો જ નથી. શું ઘટના બની હતી કાલે, કઈ અંદાજ? કાલે અંદાજિત એક્સપાયર બે થઈ ગયા, એમનો કંઈક પ્રોબ્લેમ થયો હશે, બીજો ખ્યાલ નથી. ભાઈ તો આપણને ખ્યાલ ના હોય ને. શું કહેશું કાકા, દારૂ ગામમાં ખુલ્લેઆમ વેચાય? જાણતા જ નહીં આપત, કશું ખબર જ નહીં, વેચાઈ શકે નહીં વેચાતું. વસ્તી લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોલીસના ડરથી બોલવાનું છુપાવી રહ્યા છે, પરંતુ અનેક લોકોએ એવા નિવેદન આપ્યા છે કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. અને હવે પોલીસ છે તે તપાસના નાટક કરતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે, કારણ કે જ્યારે ગામમાં દારૂ વેચાતો હતો ત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હતી ને તેને લઈને આ લઠ્ઠાકાંડ સર્જાયો છે, બે લોકોના મોત થયા છે. હજુ સુધી પોલીસે સ્પષ્ટતા નથી કરી કે લઠ્ઠાકાંડ છે, પરંતુ જે રીતે ગામજનો કહી રહ્યા છે તે રીતે આ લઠ્ઠાકાંડ હોવાની પૂરેપૂરી શંકા છે. અત્યારે ગામની અંદર એમ્બ્યુલન્સ છે, પોલીસનો મોટો કાફલો છે તે નજરે પડી રહ્યો છે. ગઈકાલે લગભગ 10 જેટલા લોકોને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે એડમિટ પણ કરવામાં આવ્યા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે ટૂંક જ સમયની અંદર ખ્યાલ આવશે. પરંતુ અત્યારે પોલીસ દ્વારા અન્ય લોકોના નિવેદનો પણ લેવાઈ રહ્યા છે, શું ઘટના હતી તેને લઈને પોલીસ સંપૂર્ણપણે તપાસ કરી રહી છે. ગઈકાલ રાત્રેથી જ પોલીસના ધામા છે તે આ ગામની અંદર નાખેલા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા નવા નિવેદનો શું આપવામાં આવે છે. બિલકુલ, આભાર જયંતિ તમામ વિગતો માટે. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું. ત્યારે સંદેશ ન્યૂઝ અહીંયા સવાલ ઉઠાવી રહ્યું છે, કારણ કે સવાલ ઉઠાવવો જ પડે, કારણ કે એક તો દારૂ બંધી અને એમાં દારૂનું બેરોકટોક વેચાણ, પોલીસની રહેમ નજર હેઠળ લઠ્ઠાકાંડ સંભવિત કહી શકાય, કારણ કે બે લોકોના મોત, 10 વધુ લોકો અત્યારે સારવાર હેઠળ છે, કારણ કે તેમની તબિયત લથડી છે. પોલીસ દ્વારા તો ત્રણની જાહેરાત કરવામાં આવી છે કે 3ની હાલત ગંભીર છે, પરંતુ ગામ લોકો કહી રહ્યા છે કે 10 લોકો છે, કારણ કે અન્ય લોકોને પણ ક્યાંક થોડી ઘણી અસર દેખાઈ હતી, એના માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. અહીંયા સંદેશ પૂછી રહ્યું છે કે પોલીસની રહેમ નજર સામે જ આ દારૂની બેરોકટોક તેનું વેચાણ થઈ રહ્યું છે, રાજ્યમાં કડક દારૂબંધીનો અમલ શા માટે થતો નથી, કારણ કે લોકોના અહીંયા મોત થઈ રહ્યા છે. વર્ષમાં લગભગ કોઈ એવો વર્ષ નહીં ગયું હોય કે જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડના સર્જાયો હોય. આ રીતે કેમિકલ મિશ્રિત દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે, લોકો દારૂના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે, પરંતુ અહીંયા તો જાણે પોલીસને પોતાના હપ્તાથી જ મતલબ હોય તેવું લાગી રહ્યું છે. એટલા જ માટે તો દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય તે વારંવાર બુટલેગરો પકડાતા હોય છે, અને ક્યાંક ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના.